ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે 29 જેટલા યુગલો પ્રભુતામાં પગલા પાડ્યા. સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહલગ્ન ઉત્સવ ઉજવાયો. પાટીદાર સમાજના સામાજિક સહકારી અને રાજકીય માળખાના હોદ્દેદારો પ્રમુખોની ઉપસ્થિતિમાં સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લાના 12થી વધુ પાટીદાર સમાજ એકત્ર થઈ આજથી આશરે 20 વર્ષ પહેલાં સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. આ સંગઠન દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે, જેમાં એક સમૂહલગ્ન પણ આયોજન થાય છે. ચાલુ સાલે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા બંને જિલ્લાના સમાજ માટે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આમોદ, જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નાંદોદ તાલુકાનો સમાવેશ થાય છે. સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સમૂહલગ્નનું આયોજન થયું હતું, જેમાં જિલ્લામાંથી અલગ અલગ તાલુકાના 29 જેટલા યુગલોએ ભાગ લીધો હતો અને શુભ મુહૂર્તમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજના આ સમૂહલગ્નમાં મોટી સંખ્યામાં ભરૂચ અને નર્મદા જિલ્લાના પાટીદાર સમાજના પ્રમુખો, સમાજ આગેવાનો, સહકારી માળખાના આગેવાનો, રાજકીય આગેવાનો તથા રાજકીય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર રામકુંડ તીર્થના મહંત ગંગાદાસ બાપુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દૂધધારા ડેરી અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સંગઠન મહામંત્રી નિરલભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિતના મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ નવદંપતિના આશીર્વાદ આપ્યા હતા. સમૂહલગ્ન પ્રસંગે ઉપસ્થિત ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ અને નર્મદા જિલ્લાના નાના નાના સમાજોને એકત્ર કરી સમાજનું ફેડરેશન બનાવવા માટે સરદાર પટેલ પાટીદાર સમાજની ટીમ જે મહેનત કરી છે તે સરાહનીય કાર્ય છે. સમાજનો વિકાસ થાય, સમાજમાં થતા ખર્ચા ઉપર કાપ આવે, યુવાનોને નોકરી ધંધામાં પ્રસ્થાપિત થાય, સમાજ એક બને, એકતાના માધ્યમથી સમાજનો વિકાસ થાય તેમ જણાવ્યું હતું. માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહલગ્નમાં ભાગ લેનાર 29 જેટલા યુગલોના માતા પિતાઓને સમૂહલગ્નમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવું છું, વંદન કરું છું. સરદાર પટેલ સમાજની ટીમને 12 સમાજ ભેગા કરવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા. સમાજનો કોઈ પણ દીકરો શિક્ષણ વગર, નોકરી વગર વંચિત ના રહે તે બાબતની ચિંતા હવે કરવાની છે તેમ તેમણે જણાવ્યું હતું. રામકુંડ તીર્થના મહંત ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે સમૂહલગ્નના આયોજન સમાજના પરિવારોને આગળ લાવવા મદદ કરે છે. જે કાર્ય કરવા બદલ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજના કામને તેમણે બિરદાવ્યું હતું. સમાજ એક થવો જરૂરી છે. સમાજ એક થાય તો ધારે તેને ગાંધીનગરની ગાદી પર બેસાડી શકે છે. સાથે સાથે સમાજના નાનામાં નાના માણસનું સમાજના આગેવાનોએ ધ્યાન રાખવું પડશે અને સમાજ માટે થતા પ્રોત્સાહિત કાર્યોમાં તેમને પણ ભાગીદાર બનાવવા પડશે તે વાત પર તેમણે જોર આપ્યો હતો. સમૂહલગ્ન પ્રસંગે ભરૂચ અને નર્મદા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી આશરે 10,000 જેટલા પાટીદાર સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.